આજે સુગંધા ખૂબ જ ખુશ છે તેની શાળામાં બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે મીનાક્ષીબેન કહે છે કે આપણે 4 બસની જરૂર પડશે તમને ખબર છે આપણે પ્રવાસમાં જતા હોય તો 2 બસ કે 4 બસની જરૂર પડે છે રાકેશભાઈ મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈએ મીનાક્ષીબેન દરેક બસમાં 50 સીટ છે રાકેશભાઈ જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે બે શિક્ષકો છે રાકેશભાઈ અને મીનાક્ષીબેન એ પોતે આ રીતે વાતો કરે છે જુઓ એના પછી એટલે એના ટીચર કે છે કે ખમો 2 મિનિટ આ બધી બસ તો નાની છે
પછી જે બસ ડ્રાઈવર હોય છે એની સાથે વાત કરે છે, અમે તમને મોટી બસ લાવવા માટે કહ્યું હતું. ડ્રાઈવર કહે છે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ. ચાર બસ મંગાવી હતી, એ લોકો ચાર બસ લાવ્યા નથી, નાની નાની બસ લાવ્યા છે. હવે જોઈએ શું થાય છે. હવે કે છે કે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કુલ કેટલી બસ જોઈએ. હવે દરેક બસમાં 35 વિદ્યાર્થીઓ સમાય છે, ટોટલ 210 વિદ્યાર્થીઓ છે, તો કેટલી બસ જોશે. તો આના માટે આપણે અહીંયા પુનરાવર્તિત બાદબાકીનો સહારો લેશું. પુનરાવર્તિત બાદબાકી એટલે એક ભાગાકાર છે, ભાગાકારને આપણે પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ટોટલ કેટલા બાળકો હતા, તો કે 210. આપણે કેટલી બસ જોઈશે તો જોઈએ. પહેલી બસમાં બાળકોને બેસાડે છે 210 બાળકો, એમાંથી 35 બાળકોને પહેલી બસમાં બેસાડતા. 0 માંથી 5 ન જાય એટલે લેશો 10 કો, અહીંયા આવી જશે 0. હવે 0 માંથી 3 નો જાય પાછો લેશો 10 કો, અહીંયા આવી જશે 1. 10 માંથી 5 જાય તો 5, 10 માંથી 3 જાય તો 7, 1 માંથી 0 જાય તો 1. એક બસમાં 35 વિદ્યાર્થીઓને બેસાડ્યા એટલે વધ્યા 175 વિદ્યાર્થીઓ. હવે 175 વિદ્યાર્થીઓમાંથી બીજી બસ ભરે છે. પાંચમાંથી 5 જાય તો 0, 7માંથી 3 જાય તો 4 અને 1માંથી 0 જાય તો 1. બે બસ ભરાતા ટોટલ બસ 140 વિદ્યાર્થીઓ સમાય છે. હવે ત્રીજી બસ ભરે છે. 140 વિદ્યાર્થીઓ વધ્યા હતા તેમાંથી ત્રીજી બસ 35 વિદ્યાર્થીઓની. તો 0 માંથી 5 નો જાય લેશો 10 કો, અહીંયા આવી જશે 3. 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 0 જાય તો 1. 105 વિદ્યાર્થીઓ વધે છે. વળી પાછી એમાંથી ચોથી બસ 105 વિદ્યાર્થીઓમાંથી 35 વિદ્યાર્થીઓની ચોથી બસ ભરે છે. 5માંથી 5 જાય તો 0, 0માંથી 3 નો જાય લેશો 10 કો, અહીંયા આવી ગયા 0. 10માંથી 3 જાય તો 7 અને 0માંથી 0 જાય તો 0. હવે 70 વિદ્યાર્થી વધ્યા એમાંથી પાછી 35 વિદ્યાર્થીઓની એક બસ ભરે છે. તો 70 - 35, 0 માંથી 5 નો જાય લેશો 10 કો, અહીંયા આવી ગયા 6. 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 3 જાય તો 3. છેલ્લી બસ 6 છઠ્ઠી બસ 35 વિદ્યાર્થીઓ વધ્યા તો એની 6 નંબરની બસ ભરે છે. તો દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કુલ કેટલી બસ જોશે. તો આપણે 110 વિદ્યાર્થીઓની ગણતરી કરી, તો કેટલા વિદ્યાર્થીઓ 210 વિદ્યાર્થીઓને સમાવવા માટે કેટલી બસ જોશે, તો કે 6 બસની જરૂર પડશે. ત્યાર પછી જોઈએ પછી એના જે સર છે એ બાળકોને કહે છે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ, 9 વાગી ગયા છે, પ્રવાસની શરૂઆત થાય છે. જેવી બસ ઉપડી કે બધા બાળકો મોટે મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓ ની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશા બેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું, એટલે કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. ચલો, એ લોકો નીકળે છે ક્યારે? તો કે 9 વાગે. અને શું કહે છે કે 2 કલાકની અંદર. તો
9 પછી 2 કલાક એટલે કેટલા થાય 10 અને 11 તો ક્યારે પહોંચે લોકો ભોપાલ તો કે 11 વાગ્યાની આસપાસ એ લોકો ભોપાલ પહોંચી જશે એના પછી મંજે શું તે બહુ દૂર છે ભીમસેનભાઈ લગભગ 70 કિલોમીટર રુબી શું આપણે કે ઊભા રહેવાના છીએ રાકેશભાઈ હા કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિલોમીટર છે જો ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે કેટલા વાગે પહોંચશે તો કે 10 વાગ્યા પહેલા 10 થી 11 વાગ્યાની વચ્ચે કે 11 વાગ્યા પછી તો 11 વાગ્યા પછી એ લોકો ભોપાલ પહોંચી જાય છે એટલે એ લોકો ત્યાં ભીમબેટકા ક્યારે પહોંચશે તો કે 10 થી 11 વાગ્યાની વચ્ચે એના પછી બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી એ જુઓ નર્મદા બધા બારીની બહાર જોવા લાગ્યા રૂબી ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ એના પછી ના પેજ ઉપર જુઓ ગોપી 100 મીટર ના ના એનાથી ઘણી વધારે ન કહી શકાય વિક્ટોરિયા 1/2 કિલોમીટર થી વધારે છે આશાબેન જુઓ ત્યાં લખ્યું છે પુલ ઉપર 756.82 મીટર લાંબો છે તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદા નદીનો પટ આશરે 500 મીટર પહોળો છે પુલ છે એ હંમેશા તમને ખબર છે પુલ કેવો હોય તો જો ધારો કે આ નદી હોય તો પુલ છે એનાથી થોડો આગળથી આ રીતે બનાવેલો હોય છે આટલી જો નદીનો પટ હોય તો એનાથી આગળ આ રીતના આમ ક્રોસ વાળો આ રીતના પુલ બનાવેલો હોય છે તો પુલની લંબાઈ શું કીધી છે 756.82 તો નદીના પટની પહોળાઈ કેટલી હશે અંદાજે આશરે કીધું છે તો અંદાજે કેટલો હશે તો કે 500 મીટર હશે આપણે અંદાજે 700 મીટર પણ લઈ શકીએ છીએ શું વિક્ટોરિયા સાચી હતી સદા હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું આશાબેન જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે તો કલ્પના કરો આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે હવે પુલ કેટલો છે તો કે 756.82 મીટર તો 5 મીટરની બસ બસ હોય તો એ એકની પાછળ એક એવી કેટલી ઊભી રહી શકે તો 756.82 ભાગ્યા 5 કરીએ આપણે તો 5 એકા 5 7 માંથી 5 જાય તો 2 ઉપરથી ઉતારશું 5 પછું 25 5 માંથી 5 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતારશું 6 5 એકા 5 5 6 માંથી 5 જાય તો 1 હવે આવી જાય છે પોઈન્ટ તો અહીંયા પણ પોઈન્ટ આવશે ઉપરથી ઉતારશું 8 5 ના ઘડિયામાં 18 તો 5 3 15 3 માંથી સોરી 8 માંથી 5 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 2 5 6 હવે જુઓ તમને ખબર છે બસ છે એ આખી જ હોય હવે અહીંયા પોઈન્ટ આવ્યો એટલે અડધું થઈ જાય તો એ જવાબ પોસિબલ નથી એટલે આપણો જવાબ કયો આવશે ફક્ત 151 આપણો જવાબ કયો આવશે ફક્ત 151 તો સીધી રેખામાં ઊભી રહી શકીએ અહીંયા જે આપણે પ્રશ્ન પૂછ્યો છે કેટલી બસ ઊભી રહી શકશે તો લગભગ 251 સોરી 151
लगभग 151 वर्ष। એના પછી શું તમે કોઈ લાંબા પુલ ઉપરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો છે? તો અહીંયા તમારે જે પુલ ઉપરથી તમે પસાર થયા હોય એ પુલ લખવાનો અને એક અંદાજ છે કેટલો લાંબો છે એ તમારે લખવાનો છે। ત્યાર પછી છે બધા નીચે નમીને નર્મદા નદીને જોઈ રહ્યા હતા। રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 કિલોમીટર નીચી હશે, પરંતુ આશાબેન કહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર નીચી હોય છે। જુઓ, એવું કે છે કે અત્યારે 40 મીટર નીચી છે, પણ ચોમાસામાં તે 15 મીટર ઊંચી થઈ જાય છે। એટલે જો આ ધારો તે નદી હોય, બરાબર, તો અત્યારે આ પુલની જે લંબાઈ છે, ઊંચાઈ, એનો જે પુલથી નદીનો જે તફાવત છે એ કેટલો છે? તો કે 40 મીટર છે। હવે તમને ખબર છે ચોમાસામાં પાણી આવે, વરસાદ આવે, એટલે શું થાય? તો કે નદીમાં પૂર આવે છે, બરાબર, નદીમાં પાણીનો વધારો થાય છે। તો શું થઈ જાય છે? તો કે આ જે તફાવત રહે છે એનો એ કેટલો થઈ જાય છે? તો કે એ 15 મીટર નો થઈ જાય છે, બરાબર। આ પેલા કેટલો હતો? 40 મીટર નો। હવે પાણી આવતા, આ જે પાણી આવે છે એટલે આ જે બધું પાણી છે એ અને પુલનો જે તફાવત છે એ 15 મીટરનો થઈ જાય છે। તો નર્મદા નદીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો હશે? અત્યારે કેટલી હતી? 40 મીટર, ચોમાસામાં 15 મીટર। તો આ જે અહીંયાથી આ જે તફાવત થશે એ કેટલો થશે? તો શું કરવાનું? કે 40 મીટર માઇનસ 15 મીટર, 0 માંથી 5 નો થાય એટલે શું? 10 કો અહીંયા આવી જશે 3, 10 માંથી 5 થાય તો 5, 3 માંથી 1 છે તો 2, જવાબ આવશે 25 મીટર। અહીંયા લખી નાખવાનો 25। બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા। ચલો, આટલું અહીંયા રાખીએ, આના પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।